આપણે જોયું કે એરિસ્ટોટલે જે રીતે વર્ગીકરણ કરવાના પ્રયાસ કર્યા તે સફળતાને પ્રાપ્ત થયા નહીં, તો હવે વર્ગીકરણ કેવી રીતે કરવું? તો સજીવોને સમૂહમાં વર્ગીકૃત કરવા માટે લક્ષમાં લેવામાં આવતી બાબતો તો જોઈએ. સજીવોને સમૂહમાં વર્ગીકૃત કરવા માટે મુખ્યત્વે વિશિષ્ટ લક્ષણો અને સામાન્ય લક્ષણો, દરેક સજીવ પાસે કંઈક ને કંઈક વિશિષ્ટ લક્ષણ હોય અને તે સજીવ વચ્ચે કંઈક સામાન્ય લક્ષણો હોય, આ બંને લક્ષણોને લક્ષમાં લેવામાં આવે છે. ખાસ કરીને જ્યારે મોટો વર્ગ હોય કે સમૂહના નિર્માણ માટેનો આધાર ચોક્કસ વિશિષ્ટ લક્ષણો, અને ત્યારબાદ પહેલાં શું લેવાનું? તો કે વિશિષ્ટ લક્ષણોમાં સમાનતા અને ભિન્નતા ગોતવાની, અને ત્યારબાદ અન્ય લક્ષણોને આધારે કોઈ વર્ગને ઉપસમૂહ કે ઉપવર્ગમાં વહેંચવામાં આવે છે. એક વખત નક્કી થઈ ગયો કે ભાઈ આ બે સજીવ સમૂહ છે, હવે તેમાંનો પહેલો જે સજીવ સમૂહ છે એ સજીવ સમૂહમાં ભિન્નતા હોય, અંદર રહેલા પહેલા વર્ગની અંદર રહેલા સજીવ સમૂહમાં જે કંઈ ભિન્નતા હોય એ ભિન્નતાને આધારે તેને ઉપવર્ગ કે ઉપસમૂહ આમ ક્રમશઃ આગળ વધશે, ઉપવર્ગમાં વહેંચવામાં આવે છે. સજીવોને ચોક્કસ વર્ગ કે સમૂહમાં વર્ગીકૃત કરતી વખતે જે તે સમૂહમાં કઈ કઈ સમાનતાઓ છે કે જેના આધારે ચોક્કસ કેટલાક સજીવોને, હવે તેમની વચ્ચે સમાનતાઓ કઈ કઈ છે એના આધારે ચોક્કસ સજીવોને તે સમૂહમાં સાથે રાખી શકાય. આમ સજીવોના લક્ષણ કે સ્વરૂપ અને કાર્ય કે વર્તન, તે કેવું કાર્ય કરે છે, તેનું વર્તણૂક કેવું છે, તેના આધારે તે આવા લક્ષણોને લક્ષમાં લઈ અને વર્ગીકૃત કરવામાં આવે છે. હવે બીજો પ્રશ્ન સીધો આવે કે સજીવોમાં વર્ગીકરણ માટે પરસ્પર સંબંધિત ભિન્ન લક્ષણો મહત્વના છે, એવી રીતે પરસ્પર એકબીજા સાથે સંબંધિત લક્ષણોને અનુક્રમ. હવે આમાં એવું છે કે ઘણા સજીવોમાં ભિન્નતા હોવા છતાં તેમના લક્ષણો એકબીજાની સાપેક્ષે નજીક હોય, એટલે તેને બાજુના સમૂહમાં મૂકવામાં આવે, તેને અલગ અલગ સમૂહ પણ એકબીજાની પાસે. અને ઘણી વખત એવું પણ જોવા મળે કે બે સજીવ સમૂહ છે તેમની વચ્ચે જે સામાન્ય લક્ષણો છે તેમાં ભિન્નતા છે વધારે હોય, ભિન્નતા ઓછી તેમ બાજુમાં સમૂહ આવે, ભિન્નતા વધારે તેમ સમૂહ એકબીજાથી કેવો થાય, દૂર થાય. સજીવોના વર્ગીકરણ માટે પાયાના સ્તરે સજીવોના મોટા ભાગના વર્ગને નિર્ધારિત કરે તેવા લક્ષણો લેવામાં આવે છે, અને તે લક્ષણ સજીવના બીજા કોઈપણ સંરચનાત્મક અને ક્રિયાત્મક લક્ષણથી કેવા હોવા જોઈએ, સ્વતંત્ર હોવા જોઈએ. તેના પછીના દ્વિતીય સ્તરના લક્ષણ પહેલાં સ્તરના, જો ધ્યાન રાખજો, પહેલાં સ્તરમાં જે લક્ષણો લીધા છે એના પછી દ્વિતીય સ્તરના લક્ષણ પહેલાં સ્તરના લક્ષણ પર નિર્ભર હોય છે. પહેલાં સ્તરના લક્ષણો કેવા છે એના ઉપર જ દ્વિતીય સ્તરના લક્ષણ નિર્ભર હોય છે, અને તેના પછીના તૃતીય સ્તરના પ્રકારને નિર્ધારિત કરે છે કે ભાઈ ત્રીજો પ્રકાર છે એ કેવી રીતે વર્ગીકૃત કરવામાં આવે છે, તેવા લક્ષણને લેવામાં આવે છે. આ રીતે વર્ગીકરણ માટે પરસ્પર સંબંધિત લક્ષણોના અનુક્રમ બનાવી શકાય. હવે મહત્વનું, કોષવાળા પાઠમાં આપણે ભણી ગયા છીએ કે કોષના આધારે સજીવોને આપણે બે પ્રકારે વર્ગીકૃત કરેલા હતા, આદિકોષ કેન્દ્રી સજીવ અને સુકોષ કેન્દ્રી સજીવ. સુકોષ કેન્દ્રી સજીવના ફરીથી બે ભાગ પાડેલા હતા, એકકોષી સજીવ અને બહુકોષી સજીવ. બહુકોષી સજીવના ફરીથી આગળ બે ભાગ પાડેલા હતા, સરળ બહુકોષી અને જટિલ બહુકોષી. આ એક પ્રકારનું વર્ગીકરણ છે, આ એક પ્રકારનું શું છે, વર્ગીકરણ છે. તો કોષની સંરચના, એટલે જ્યારે સજીવોનું વર્ગીકરણ કરવામાં આવે છે ત્યારે કોષની સંરચનાને પહેલાં જોવામાં આવે છે. કોષની સંરચના સજીવના વર્ગીકરણ માટે પાયાનું લક્ષણ છે, કારણ કે કોષ છે એ સજીવનો પાયાનો એકમ છે. તો વર્ગીકરણ કરવા માટે પણ કોષીય સ્તર છે એ પહેલાં લેવામાં આવે છે. તો જોઈએ, કોષની સંરચનાને આધારે આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી સજીવોમાં વર્ગીકૃત કરવામાં આવે છે.
આદિકોષ કેન્દ્રીય સજીવમાં, આદિકોષ કેન્દ્રીય સજીવમાં આપણને ખ્યાલ છે કે કોષ કેન્દ્ર છે સુવિકસિત હોતું નથી, એટલે સુયોજિત હોતું નથી. સાથે સાથે તેની અંદર રહેલી પટલમય અંગિકાઓ, કોષની અંદર રહેલી પટલમય અંગિકાનો અભાવ હોય છે, એટલે કે પટલમય અંગિકાઓની ગેરહાજરી હોય છે. તેને કારણે તેમાં થતી જૈવરાસાયણિક પ્રક્રિયા જે માર્ગે થતી હોય તે માર્ગ જુદો હોય, ભિન્ન હોય છે. તેની અસર કોષની સંરચનાના બધા જ પાસાઓ ઉપર પડે છે. આદિકોષ કેન્દ્રી કોષમાં પટલમય અંગિકાઓ હોતી નથી, એટલે જે કંઈ સંરચનાઓ છે એ સંરચના બદલાઈ જાય છે. જ્યારે સુકોષ કેન્દ્રી સજીવોમાં સુયોજિત કોષ કેન્દ્ર હોય છે અને પટલમય અંગિકાઓની હાજરી હોય છે, પટલમય અંગિકાઓની હાજરી હોય છે એટલે કે જુદી જુદી ક્રિયાઓ કરવા માટે જુદી જુદી અંગિકાઓ કાર્યરત હોય છે. તેના કારણે કોષીય ક્રિયાઓ એકબીજાથી સ્વતંત્રપણે ક્ષમતાપૂર્વક થાય છે. આપણે કાર્યની વહેંચણી આવો શબ્દ આવી ગયો છે. આ ઉપરાંત સુકોષ કેન્દ્રી કોષમાં બહુકોષીય સજીવની નિર્માણની ક્ષમતા હોય છે. એક કોષી અને બહુકોષી, બહુકોષીમાં સરળ બહુકોષી અને જટિલ બહુકોષી, અને તેઓ ચોક્કસ કાર્ય કરી શકે છે. આથી કોષની સંરચના સજીવોના વર્ગીકરણ માટે પાયાના લક્ષણ તરીકે, એટલે વર્ગીકરણના પાયાના લક્ષણમાં કોણ આવશે, તો કે કોષની સંરચના. ઉદ્વિકાસકીય વર્ગીકરણ માટે આધારભૂત લક્ષણો, ઉદ્વિકાસકીય જે ક્રમશઃ ઉદ્વિકાસ થયો છે, ઉદ્વિકાસ એટલે શું તેને સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ કે સૌથી પહેલાં ચિમ્પાન્ઝીમાંથી આદિમાનવનું નિર્માણ થયેલું હતું, આવું આપણે શીખીને છે. આદિમાનવમાંથી ધીમે 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 પ્રગતિ થઈ આપણા જેવા મનુષ્ય માનવ અસ્તિત્વમાં આવ્યા છે. આ એક પ્રકારનો ઉદ્વિકાસકીય ક્રમ છે. સૌથી પહેલાં આપણે એવું વિચારી શકીએ કે સૌથી પહેલાં આદિકોષ કેન્દ્રીય સજીવ હતા, તેમાં ઉદ્વિકાસ થઈ અને સુકોષ કેન્દ્રીય સજીવનું નિર્માણ થયું હશે. સુકોષ કેન્દ્રીય સજીવમાં સૌથી પહેલાં એકકોષી સજીવ અસ્તિત્વમાં આવેલા હશે અને ત્યારબાદ સરળ બહુકોષી અને ત્યારબાદ જટિલ બહુકોષી સજીવો અસ્તિત્વમાં આવેલા હોય. આ જે ઘટનાક્રમ છે, આ ઘટનાક્રમ છે એને ઉદ્વિકાસ કહેવાય છે. તો અહીંયા જોઈએ ઉદ્વિકાસકીય વર્ગીકરણ માટે આધારભૂત લક્ષણો. તો પહેલું લક્ષણ છે સુયોજિત કોષ કેન્દ્રની હાજરી કે ગેરહાજરી. તો આપણને ખ્યાલ છે કોષ કેન્દ્રને આધારે આપણે બે પ્રકાર વર્ગીકૃત કરેલ છે સજીવને, આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી. આદિકોષ કેન્દ્રી સજીવમાં સુયોજિત કોષ કેન્દ્રની ગેરહાજરી અને પટલમય અંગિકાઓનો અભાવ. જ્યારે સુકોષ કેન્દ્રી સજીવમાં કોષ કેન્દ્રની હાજરી અને પટલમય અંગિકાઓની પણ હાજરી છે. ત્યારબાદ આવે છે સજીવના કોષની સંખ્યા. તો સજીવના કોષની સંખ્યાને આધારે આપણે બે પ્રકાર પાડેલા હતા, એકકોષી સજીવ અને બહુકોષી સજીવ. તો એકકોષી સજીવમાં કાર્યની વહેંચણી થયેલી હોતી નથી, તે કોષે બધા કાર્ય કરવામાં હોય છે, જ્યારે બહુકોષી સજીવમાં કાર્યની વહેંચણી થયેલી હોય છે. એકકોષી સજીવમાં એક જ કોષ વડે સજીવના જીવન માટેના બધા જ કાર્ય કરવામાં આવે છે. બહુકોષી સજીવમાં વધારે સંખ્યામાં કોષો હોય છે, તેના દ્વારા વધારે ક્ષમતા મેળવવા શ્રમ વિભાજન જોવા મળે છે. ત્યારબાદ આવે છે પોષણ પદ્ધતિ. તો પોષણ પદ્ધતિને આધારે સ્વયંપોષી અને પરપોષી. સ્વયંપોષી સજીવો કોને કહેવાય, તો કે જે સજીવો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે તૈયાર કરતા હોય. અને ક્યારે શક્ય બને, તો કે તેની અંદર ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય આવેલું હોય, હરિત દ્રવ્ય આવેલું હોય. સ્વયંપોષી સજીવમાં વિશિષ્ટ રંજક દ્રવ્ય દ્વારા પ્રકાશ સંશ્લેષણ જોવા મળે છે, તેઓ તેમનું ખોરાક જાતે તૈયાર કરે છે. પરપોષી સજીવમાં આવું રંજક દ્રવ્ય હોતું નથી, ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય હોતું નથી, એટલે પોતાનો ખોરાક જાતે તૈયાર કરતા નથી, એટલે કે અન્ય વનસ્પતિ કે અન્ય પ્રાણીઓ પર પોતાના ખોરાકનો આધાર રાખે છે. પરપોષી સજીવમાં ક્લોરોફિલની ગેરહાજરી હોવાથી તેઓ તેમનો ખોરાક વનસ્પતિ કે અન્ય પ્રાણીઓમાંથી પ્રાપ્ત કરે છે. અને છેલ્લું શરીરમાં આયોજનનું સ્તર. તો શરીરમાં આયોજનના સ્તરમાં આપણે પેશી સ્તરે વિચારવું પડે કે કોષોનો સમૂહ બને એટલે પેશી બને, પેશીઓનો સમૂહ બને, વિવિધ પેશીઓનો સમૂહ બને એટલે અંગ બને, વિવિધ અંગો વડે એક આખું અંગતંત્ર બને, અને આ અંગતંત્ર એટલે આપણું શરીર.
बहुकोशी सजीव में पेशी अंग के अंगतंत्र कक्षाना आयोजन जोवा मळे छे अने उच्च कार्यक्षमता मेळवे छे। वनस्पतिनी वात करिए तो वनस्पति में सरल पेशी, सरल पेशी में जटिल पेशी, जटिल पेशी मूल प्रकार ने पर्ण में विभाजित थाय आ अंगों आयोजन जोवा मळे छे। ज्यारे प्राणियों में पेशी में अंग अंग भेगा थई अने अंगतंत्र कक्षाना आयोजनना स्तर उद्विकास पामेला होय छे। आ छे उद्विकासकीय वर्गीकरण माटेनो आधारभूत लक्षणों।